ગુજર ક્ષત્રિય કડિયા સમાજ બારડોલી દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સમાજ દ્વારા આ કાર્યક્રમ સાથે એક ઘર એક વૃક્ષ અભિયાન હેઠળ પર્યાવરણ અંગે અનોખી જાગૃતિ જોવા મળી હતી. ગુજર ક્ષત્રિય કડવા સમાજ પારડોલી દ્વારા દર વર્ષે અનેકવિધ જનજાગૃતિ રૂપ કાર્યક્રમો કરાય છે. આ વર્ષે પણ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુનિયર કેજીથી લઈને ઇજનેર તબીબી ક્ષેત્રમાં સારી પ્રગતિ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. તમામ વિદ્યાર્થીઓ તારલાઓને રાજ્યના બારડોલી ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી તેમજ સમાજના આગેવાનો દ્વારા ટ્રોફી તેમજ સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની સાથે સમાજમાં એક ઘર એક વૃક્ષ અભિયાન હેઠળ પર્યાવરણ જાગૃતિનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો અને કેબિનેટ મંત્રીના હસ્તે જ્ઞાતિજનોને વૃક્ષોનું જતન કરવા વૃક્ષના રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રીતિશભાઈ માલવી દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ બારડોલી એનો આજે સાંસ્કૃતિક પ્રોગ્રામ અને તેજસ્વી તારલાના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મિનિસ્ટર શ્રી ઈશ્વરભાઈ પરમારના હાથે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવેલું છે. સાથે જ વૃક્ષારોપણના ખાસ કાર્યક્રમ અનુસંધાને દરેક સમાજના દરેક સભ્યોને એક એક વૃક્ષ અને ઉછેરવાની જવાબદારી સાથે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે અને પર્યાવરણ બચાવવા માટે એક ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.